હાલ વેરી ગુડ. હવે જો આપણે પાઠ છે 9મો કદર, બરાબર, પાના નંબર 647 કદર, બરાબર. કદરનો અર્થ શું થાય ખબર છે તમને? કદર વખાણ, બરાબર, કે આપણે કોઈની કદર કરવી જોઈએ, કોઈને આપણે કિંમત કરવી જોઈએ, મૂલ્ય કરવું જોઈએ, કોઈના વખાણ કરવા જોઈએ. સારું, હવે આપણે આમાં જોઈએ તો એના લેખક છે દોલત ભટ્ટ. દોલત ભટ્ટ એ આ પાઠના લેખક છે. અને ચોપડીમાં તમે જોજો, બરાબર, કઈ જગ્યાએ આપણે છઈ એટલે એમાં વાંચજો, એટલે પાઠ ઝડપથી તમારો પૂરો થઈ જાય. હવે આપણે જોયું કે કર્ણુકી નામની એક નદી હતી, કર્ણુકી નામની એક નાની નદી હતી, અને આ નદીનો પ્રવાહ, બરાબર, પાતળો પ્રવાહ હતો. નદી હતી, સાંકડી હતી, અને આ નદીના કિનારે, બરાબર, બારે માસ જે વૃક્ષો હતા એ લીલા રહેતા હતા. કારણ કે નદીમાં પાણી હતું, બારે માસ રહેતું હતું, આથી નદીના વૃક્ષો હતા એ બારે માસ લીલા રહેતા હતા. હવે કર્ણિકનો કાંઠો તરી એના કોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા, એટલે જે ઢોર હોય, પ્રાણીઓ હોય, આ કર્ણુકી નદીનું પાણી પીવા જતા અને સાંજે પાણી પીને નદીએથી પાછા પરત ઘરે આવતા. એટલે આવી રૂપાળી નદી હતી, કર્ણુકી નદી હતી, રૂપકડી નદી હતી. અને આ નદીના કિનારે એક ખોબા જેવડું ગરણી નામનું ગામ હતું, બરાબર. ખોબા જેવડું એટલે કે નાનું ગામ હતું, ગરણી જેવું, ગરણી એનું નામ હતું. ગામનું નામ શું હતું? ગરણી નામનું એક ગામ ત્યાં આવેલું હતું. હવે ગામમાં વસનારા માણસો ઓલદોલ, તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો. આ ગામમાં એક વાલા નામનો એક વ્યક્તિ રહેતો હતો, હોય ને આપણે વાલાભાઈ, નથી કહેતા વાલાભાઈ હે, વાલજીભાઈ હે, તો છે તમારે કોઈ ગામમાં હે વાલાભાઈ? હા, કેજો, રાજવીર કે છે. અહીં વાલા નામનો એક માણસ રહેતો હતો. હવે એ માણસ હતો, એ જાતનો ચારણ હતો. કેવો હતો? ચારણ, ચારણ જાતનો એક, ચારણ રબારી હોય ને તો ચારણ હતો. ચારણ હોય દુહા અને છંદ ગાય, શું ગાય? દુહા. દુહો આવડે છે તમને? એ કઈ દુહો આવડે છે તમને? એ કઈ તમને આવડે છે કઈ દુહા? ઉભારી હાલ રાજવીર, બોલજે બોલજે, હાલ બોલ. વાહ, તને આવડે હે અરમાન? દુહો આવડે કે? તો તને આવડે દિવ્યા? હે, હા બોલજે. લ્યો, નથી આવડતા? એકાદ દુહો તો આવડો છે. કાઠિયા કાઠિયાવાડ માં તું કોક દીક ભૂલો પડ ભગવાન, અરે તો મારા ઘરનો થાને તું મંઘેરો મહેમાન, હે તને સ્વર્ગે ભૂલાવું ઈ સામડા, હે રામાય રામા રામાય કહું રામદેય, અને હીરાય કહું કે લાલ, પણ જેને મારો રામો પીર ભેટ્યા, હે તો નર થઈ ગયા ન્યાલ. એમ દુહો ગાવાનો હોય. હે ટોકે 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 મોર ટહુક્યા, અને વરી વાદળ ચમકી વીજ, આ મારા રુદાને રાણ સાંભળો, અરે તો આવી અસાડી બીજ. દુહા, એમ દુહા એક બે શીખી લેવાય. તમારા દાદા હોય એને આવડતા હોય, આપણે સંસ્કૃતિ છે. તો આ ચારણ હતો, આ ચારણ હતો, બરાબર, એનું નામ હતું વાલો. તેનો ધંધો ઘોડા વેચવાનો હતો, એ ઘોડા વેચવાનો ધંધો કરતો હતો ચારણ.
ઘોડા લેવાના અને ઘોડા વેચવાના, ક્યાંય સાળા ઘોડા દેખી જાય તો એ લઈ લેવાના અને પછી ઘોડાને વેચવાના. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેત અને પ્રીત. ઘોડા એને નાનપણથી જ ખૂબ ગમતા. ઘણાને જો બળદિયાનો શોખ હોય, ઘણાને નાના બાળકો હોય તો એને બળદ બહુ ગમતા હોય કે મારે તો આવા મોટા સિંગવાળા અને એક સરખી જોડી બળદની બનાવીશ, બળદને સારું ખવરાવે, બળદને શણગારે, એના જે સિંગડા હોય એમાં તેલ પૂરે. બળદ ઘણાને ગમતા હોય. ઘણાને ગાય ગમતી હોય, બળદ ગાય. ઘણાને ભેંસોનો શોખ હોય. તો આ વાલાને ઘોડાનો નાનપણથી જ ઘોડા પ્રત્યે પ્રીત હતી. હવે ક્યાં ક્યાં ઘોડા રાખતો હતો? અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડો આવો વાલા કેસરિયાના તબેલામાં રહેતા હતા. વાલા કેસરિયાના તબેલામાં ક્યાં ક્યાં ઘોડા રહેતા હતા એવો પ્રશ્ન પૂછાય દિવ્યા. જો પછી કહેતા ને પ્રશ્ન મળતા નથી, પ્રશ્ન તમારે આમાંથી ગોતીને લખવાના હોય કે વાલા કેસરિયાના કેસરિયો હતો એ ક્યાં ક્યાં પ્રકારના ઘોડાનો વેપાર કરતો હતો, તો પંજાબી, અરબી, કચ્છી અને કાઠિયાવાડી આ ચાર. હા, આ ચાર પ્રકારના ઘોડાનો વેપાર કરતો હતો. આવો વાલો કેસરિયો એક દિવસ વડોદરામાં જઈને ઊભો રહ્યો. ક્યાં જાય છે? વડોદરામાં જાય છે ઘોડા વેચવા. આપણા એકમ ગામમાં આવતા હોય છે બાલધાવાળા, ગાયું વેચવા આવે, બળદ વેચવા આવે, ઊંટ અલગ, એવી રીતે ઘોડાનું પણ ઘોડા લઈને વડોદરામાં વેચવા જાય છે. ક્યાં વેચવા જાય છે? વડોદરામાં. મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જેને સૌ રાજી રાજી થઈ જતા. મીટ મંડાતા જ, મીટ માંડવી એટલે મીટ મંડાતા જ એટલે જોતા સાથે જ, જોતા સાથે જ ગમે અને ગમી જાય એવા ઘોડા હતા એની પાસે. કે એ ઘોડા જોવે એટલે ભલ ભલાને ઘોડો લેવાનું મન થઈ જાય એવા સુંદર અને રૂપાળા અને પાણીદાર ઘોડા હતા. પાણીદાર પવનવેગી ઘોડા હતા. કેવા? પવનવેગી, કે પવનની જેમ ગતિ કરે, પવન ભાગે ને એટલી ઝડપથી ભાગે, પાણીદાર કહેવાય. પાણી ભાગે એમ ઘોડા ભાગે. બરાબર? એક ઘોડાનું નામ આવડે છે તમે? મહારાણા પ્રતાપનો ઘોડો હતો. કોનો? મહારાણા પ્રતાપ. કેના ઘોડાનું નામ હતું? ચેતક. શું નામ હતું? ચેતક, મહારાણા પ્રતાપ. પછી રામાપીરનો ઘોડો હતો. રામાપીરે ઘોડા ઉપર અસવાર હતા. હા, એના આગળ હતી ઘોડી ને બંદૂક ને બધું. હા, એ ઘોડી સમજા કે ઘોડા પહેલા લોકો ત્યાં રાખતા. તો આ વેપાર કરવા માટે વડોદરામાં જાય છે. 1000 રૂપિયાની વાંસળી કેળે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. બરાબર? 1000 રૂપિયાની વાંસળી તો એ કેળે બાંધતો, એવો એને વાંસળીનો શોખ હતો. શેનો શોખ હતો? હા, વાંસળીનો શોખ કોને હતો? હા, હા, એને ઘોડો હતો. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, એને ઘોડો હતો. બરાબર? પછી જેસલ જાડેજા, એને ઘોડો હતો. તોરી ઘોડી, તોરી તલવાર ને તોરી નાર. બરાબર? એના આગળ તોરી નામની ઘોડી હતી. હવે શું થયું કે વાલા કેસરિયો પોતાની કેળમાં એક વાંસળી રાખતો, કે જેની 1000 રૂપિયા કિંમતની વાંસળી પોતાની કેરમાં રાખતો. વાંસળી કોના વધારે ગમતી ખબર છે? વાંસળી કોને વધારે ગમતી? વાંસળી હતી કોને વધારે ગમતી? હા, કૃષ્ણ ભગવાનને. બરાબર? હા, કૃષ્ણ ભગવાનને વાંસળી હતી વધારે ગમતી, વાંસળી વગાડતા. બરાબર? વાંસળીનું આવડે છે કે ગીત તમને? ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર, ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે રાજાના કુંવર. બરાબર? ઝુલણ મોરલી તેને
વાંસળી હતી 1000 રૂપિયાની કેળે રાખતો હતો વાલો કેસરીઓ, અને વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. વાંસણી આમાં શબ્દ આપ્યો છે, જોવામાં આવશે. વાંસ અણી છે, આ વાંસ અણી, વાંસળી એટલે પાકીટ. શું થાય? પાકીટ. આ વાંસ અણી, વાંસ અણી, ઓલી વાંસળી, વાંસળી, આ વાંસળી છે. વાંસળી કેરે રાખતો એટલે શું રાખતો? એ કેળમાં પાકીટ રાખતો. શું રાખતો? પાકીટ. વાંસળી એટલે કે પ્રકારનું એવું પાકીટ આવે, બરાબર. વાલો કેસરી હતો, એ પાકીટ પોતાની કમરમાં રાખતો હતો. આ ઓલી ઓલી વાંસળી નથી કૃષ્ણ ભગવાનની. આ વાંસળીનો અર્થ થાય છે કે પાકીટ. વાલો કેસરી હતો, એ વાલો કેસરી હતો ને કેળમાં પાકીટ રાખતો એવું. વાંસળી એટલે વાંસ અણી, સિક્કા સાચી રાખવાની પટ્ટા જેવી કોથળી, એવી કોથળી આવે ચામડાની, બરાબર. એ વાંસળી જેમાં પૈસા રખાય, બરાબર. વાંસળીનો અર્થ યાદ રાખવાનો. એ પોતાના કમરમાં એક પાકીટ રાખતો જેમાં 1000 રૂપિયામાંથી 500 રૂપિયા તો એને વાપરી નાખ્યા હતા, 500 રૂપિયા વધ્યા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો, એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. જો એકય ઘોડો હતો એ ખપતો નહીં, એની કિંમત સાંભળીને બધા પાછા વળી જતા. ઓહો, આટલી બધી કિંમત! વધારે કિંમત હોય તો કોઈ વસ્તુ લે, વસ્તુ લે. વધારે કિંમત હોય તો ન લે વસ્તુ આપણે, બરાબર. તમે કાલે વળગી આવો, બરાબર. તમારે એમ થાય કે આપણે એલઈડી ટીવી લેવી છે, બરાબર. એલઈડી ટીવી તમારે લેવી હોય, એમાં દુકાને જાઓ પર બારે એમ કહે કે 40,000, તો આપણે શું કહ્યું? ઓહો, 40,000 ટીવી લેવાય, એટલે આપણે એ વસ્તુ ન લઈ, બરાબર. પણ આખરે કેસરે વડોદરાને રામ રામ કહીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. હવે શું થાય કે એના ઘોડા વેચાતા નથી, ઘોડાની કિંમત વધારે હતી, એટલે વાલા કેસરિયાનો એક ઘોડો વડોદરામાં વેચાતો નથી. જો યાદ રાખજો, પછી પ્રશ્ન લખવાનો આવશે, સમજાવ્યું ને. વાલા કેસરિયાનો એક ઘોડો વેચાતો નથી. શું કામ નહોતો વેચાતો? હા, એના ભાવ વધારે હતા. ઘોડાના ભાવ વધારે હોવાથી વાલા કેસરિયાના એક ઘોડા વેચાતા નથી. પરંતુ વાલા કેસરિયાના ઘોડા હતા ને, એવા શક્તિશાળી હતા, એવા રૂપાળા હતા ને એવા સુંદર હતા કે જાતવાન ઘોડા હતા. એ જાતવાન ઘોડો કહેવાય એને, કે જરી કામ સાન કરો ને તો એ પવન વેગે ભાગે, પાણી વેગે ભાગે, એવા ઘોડા હતા. વડોદરા ઉપર ભગવાનનું સુરત દાદાના તેજ પથરાવા માંડ્યા છે, અને વડોદરા ઉપર સુરત દાદા હોય છે, એ ધીમે ધીમે સુરતનો પ્રકાશ હોય છે, એ ફેલાવા લાગે છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરે વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા, બરાબર. જાતવાન, જાતવંત, મેં કીધું ને જાતવંત ઘોડા હોય. 5 ઘોડાઓને દોરીને વાલા કેસરે હોય છે વડોદરાને બાય બાય કરે છે કે આવજો, બાય બાય, બરાબર. વડોદરાને બાય બાય કરે છે કે હવે એ વડોદરાથી છૂટો પડે છે. પરંતુ પાણીપંથા ઘોડાઓને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછું છું. પાણીપંથા ઘોડા હતા, હોય પાણીપંથા, પાણીની જેમ ગતિ કરે, પાણીપંથા ઘોડાઓ અને જાતવંત ઘોડાઓ હતો. પ્રશ્ન પૂછાય કે વાલા કેસરિયા પાસે કેવા કેવા પ્રકારના ઘોડા હતા, તો પાણીપંથા ઘોડા હતા અને જાતવંત ઘોડા હતા. ખૂબ જ રૂપાળા અને સુંદર અને શક્તિશાળી ઘોડાઓ હતા, કે જેને જોઈને ભલભલાના ઘોડા હતા એ ગમી જાય એવા હતા. પાણીપંથા ઘોડાઓને પાછા વગર અસવારના પછી એની ચાલમાં શું પૂછ્યું? એની ચાલ તો આમ એવી હતી, ઘોડાની ચાલ કે ટબડક 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 આમ ચાલે, ઘોડો હોય એની ચાલ આવી હોય, સમજાય છે? ટબડક 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 ટબડક, ઘોડા હોય ભાગ્યા જતા હોય, બરાબર, એવી એની ચાલ હોય, ટબડક 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 ટબડક. એટલે આ ઘોડા હતા એ, હા, જો આવે ને અવાજ, એ ઘોડા આવી જતા તબડક તબડક. હવે કેસરિયા એક ઘોડા ઉપર રાંગ વાળી, બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગતતા ચાલવા માંડ્યા. વાલો કેસરિયા તો એક ઘોડા ઉપર બેસે છે,
અને બાકીના ચારેય ઘોડા હોય છે વાલા કેસારીની પાછળ પાછળ ચાલ્યા જાય છે. જાયદી ખજૂરની પેશી જેવો વાન, ખજૂર હોય ને ખજૂર, ખજૂરનો કલર હોય ને એ ખજૂરના કલર જેવો તો ઘોડાનો કલર હતો. ખજૂર ખાધા હે ને તમે, ખજૂર પાક બને. હા, એ ખજૂર ના જાયદી ખજૂર બરાબર, જાયદી ખજૂર જેવી જે ખજૂરની પેચીનો રંગ હોય ને એવો તો ઘોડાનો રંગ હતો. હાથ મૂકો તો લપસી જાય એવા તો એ લાસા હતા, એની સુવાળી ચામડી હતી કે ઘોડા પર આમ હાથ મૂકો તો હાથે લપટી જાય એવી તો એની સુવાળી ચમકતા એના રૂવાટી હતી, એવી ચામડી હતી, સુવાળી ચામડી હતી. કાન સોરીને દોડીએ ચડાવતા, કાન પણ આમ એના કાન પણ આમ ચરથાતા, આમ ઘોડાના કાન થતા જ આમ. ઘોડાના કાન આવા હોય જા મારે રેવા, તબડક 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 તબડક, આવા ઘોડાના તેના આમ સસલા જેવા તા ઊભા કાન હતા. જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. જાણે ભગવાનના ઘરેથી મલમલ મખમલનું કાપડ ઓઢ્યું હોય ને એવી તો એની ચામડી હતી ઘોડાની, મખમલનું કાપડ એને ઓઢ્યું હોય એવી તો એની ચામડી હતી. અને ઘોડા પણ આમ તમે જોવો જાતવંત અને પાણીવંતા ઘોડા હતા. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે, વાલાનું મન તો આજે વડોદરામાંથી ઉઠી ગયું. હુકામ મન ઉઠી ગયું, મન ઉઠી જવું એટલે હા ઘોડા નહોતા વેચાતા બરાબર, પણ મન ઉઠી જવું એનો અર્થ શું થાય કે મનમાં દુઃખી થવું, મન ઉઠી જવું. આપણે ન કે આમાંથી હવે મારું મન ઉઠી ગયું, મને નથી ભાવતા બટેકા, બટેકામાંથી મારું મન ઉઠી ગયું છે, મને બટેકા ભાવતા નથી. મન ઉઠી જવું એટલે દુઃખ થવું બરાબર, કે હવે વાલાને વડોદરા ઉપરથી દુઃખ થાય છે કે મારો એક ઘોડો ત્યાં વેચાણો નહીં. જત પોતાના ગામ ઘરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. હવે એને એમ થાય છે કે હું મારા ગામ વહી જાઉં, મારા ઘરણી ગામ જાઉં, પણ ઘરણી કાંઈ ઘોડાના ઘરે થોડું છે. આપણે ક્યાંય ગયા હોય તો આપણને સાંજ થાય એટલે આપણને શું યાદ આવે, આપણું ઘર યાદ આવે બરાબર, ઘર યાદ આવે કે હવે મારે તો મારી ઘરે જવું છે. ઘોડા એકે વડોદરામાં વેચાતા નથી તો હવે હું ઘરે જાઉં. ઘરે જવા માટે એ પોતાના ઘોડાઓને તૈયાર કરે છે. ક્યાં પોઈગા હે કયો જે, આપણે ક્યાં પોઈગા હે કયો જે, એમ નહી ગરણી ગામ નહી, ક્યાં પોઈગા પાઠમાં મેં કીધું ધ્યાન રાખજો સમજાવું ક્યાં પોઈગા હે. પાના નંબર 48 ઉપર જુઓ, પાના નંબર 48 હું એમાં અમુક વાક્ય વાંચ્યું હોય પછી એને સમજાવું છું એટલે બે જ કરવાનો. પાના નંબર 48 ઉપર પેરેગ્રાફ પહેલો બીજો અને ત્રીજો, વાટ ખર્ચીની જો એમાં મળ્યું, વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેડીએ બાંધી છે. વાટ ખર્ચીની પાના નંબર 48 પહેલો બીજો અને ત્રીજો પેરેગ્રાફ, વાટ ખર્ચીની વધેલી મળ્યું, હા ન્યા પૈગા હે મેળ્યું હરમાન આવડા રાજવીર, રાજવીર તને તને દિવ્યા મેળ્યું. એમાં પાના નંબર 48 ઉપર જો ત્રીજો પેરેગ્રાફ, તારો વિડીયો ચાલુ કરને તો કાનો દેખાય છે. એમાં ત્રણ ટપકા હોય તો આમ અડીશ ને, એટલે ત્રણ ટપકા હોય એમાં અડીશ તો એમાં વિડીયાનું ચિત્ર દોરેલ આવે એને અડવાનું તો વિડીયો દેખાય. હા તને મળ્યું રાજવીર, મળ્યું વાટ ખર્ચીની વધેલી રકમ. હા એમ વાહ આવી ગયા જો દીવી આવે દેખાણી. હા તને મળ્યું બરાબર, વેરી ગુડ, તને મળ્યું દિવ્યા. હા હા જો હવે શું કહે,
કે વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેળીએ બાંધી છે, વાંસો અણી એટલે શું થાય? વાંસણી એટલે શું થાય? ના મે જો એ તમને કીધું બરાબર, એ વાંસડી, એ વાંસડી વાંસળી વગાડે મારો નંદજીનો લાલો રે રોલ, રૂડીને રૂપાળી રે કનૈયાની વાંસળી રે લોલ, વાંસળી વગાડે મારો નંદજીનો લાલો રે. વાંસડી આ વાંસણી છે, વાંસણી, વાંસણી, અણી એટલે શું થાય? વાંસણી, હા, પોટલી, પોટલી અથવા તો પાકીટ. વાંસણી એટલે પાકીટ. એના ઘર એક પાકીટ હતું ને એમાં 1000 રૂપિયા રાખતા એને. વાંસણી એટલે પાકીટ, હા, પાકીટ, બરાબર, હા, યાદ ભૂલાવું ન જાય. વાંસણી એટલે એવી કોથળી અથવા પાકીટ જે એની કમરમાં બાંધતો હતો, પોતાની ખોરાક અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતે થઈ જશે એવી ધરપત હયામાં છે. બરાબર, એની પાસે 500 રૂપિયા હતા, પણ એને વિશ્વાસ હતો કે આ 500 રૂપિયામાં મારા ઘોડા છે એના માટેનું ખાવા પીવાનું મળી જશે 500 રૂપિયામાં, એવો એને વિશ્વાસ હતો. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખરડામાંથી ગોદડા ઠામ વાસણ, બરાબર, વડોદરાની બહાર પગ મૂકે છે. વડોદરાથી બહાર આવે છે, ક્યાં આવે છે? વડોદરા શહેરની બહાર આવે છે, બરાબર. ત્યાં તો એક ખરડામાંથી ગોદડા ઠામ વાસણ, એક ખોરડું, ખોરડું એટલે મકાન, હા, ઘર, ઘર, ઝૂંપડી, મકાન, બરાબર. એક ખોરડામાંથી ગોદડા ઠામ અને વાસણ, ઘરની નાની મોટી તમામ જણુસોનો ઢગલો જાતે ભાડ્યો. એને જોયું કે ઘરમાંથી ગોદડા ઠામ વાસણ અને ઘરની નાની મોટી તમામ વસ્તુઓ, એને ઢગલો જોયો કે બધી વસ્તુઓ હતી ઘરની બહાર પડી હતી. બે ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાઓના કાળજા કપાવે એવા કાળા બોકાસા સંભળાયા. જ્યાં આગળ જાય છે વાલો કેસરીઓ વડોદરાથી બહાર નીકળે છે ત્યાં જોયો છે ઝૂંપડી હતી, અને ઝૂંપડીની બહાર ગોદડા ઠામ ને વાસણ અને ઘરની નાની નાની વસ્તુઓ પડી હતી. અને ત્યાં એને જોયું કે કોક બાળકોનો કણસવાનો અવાજ આવે છે. કણસવાનો એટલે રડવાનો. બાળકો રડતા હતા, નાના નાના છોકરા કાળજા કપાવે, બરાબર. આપણું કાળજું છે એ કાપી ઉઠે, આપણા હૃદયને ઘણું દુઃખ થાય, આપણને પણ આંસુ આવી જાય સાંભળીને. એવા કાળજા કપાવે એવા કાળા બોકાસા સંભળાતા હતા, અવાજ આવતો હતો. રોકકડ, રોકકડ આપણે કહીને કે જેને રોકકડ કહેવાય, અથવા કણસવું, અથવા બાળકોનો જે અવાજ હોય રડવાનો અવાજ આવતો હતો. હવે બરાબર એને જોયું ને વડોદરાની બહાર નીકળો તો એને શું જોયું? તો પ્રશ્ન પૂછાય, વાલો કેસરીઓ જ્યારે વડોદરાની બહાર નીકળે છે ત્યારે એને શું જોયું? હા હા, એને જોયું કે એક ઘરની બહાર, બરાબર, ઘરની ઘર વખરી પડી હતી, ગોદડા ને ગાદલા ને ચૂલો ને વાસણ ને બધું બહાર પડ્યું હતું. અને એને જોયું કે બાળકો હતા, એને રડવાનો અવાજ સંભળાય છે. બે ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાઓના કાળજા કપાયો એવા કાળા બોકાસા સંભળાતા, કુણા હૈયાવાળા. વાલક કસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. કુણું હયું, કુણું હયું એટલે જામ આવ્યું. કુણું હયું, કુણું હયું એટલે કે કોમળ હૃદય હોવું. કુણું હયું એટલે કોમળ હૃદય, બરાબર. કુણું હયું એટલે કોમળ હૃદય, કે બીજાનું દુઃખ જોઈને આપણને દુઃખ થાય એને કુણું હયું કહેવાય. જો પછી પૂછાય, પૂછતા નહીં, પ્રશ્ન લખવાનું થાય ત્યારે આમાં રૂઢિપ્રયોગ આવે તો યાદ રાખવાનું. કુણું હયું એટલે કે બીજાનું દુઃખ જોઈને આપણને પણ દુઃખ થાય એવું કોમળ હૃદય. હલો, વિડીયો ચાલુ કર તારો દિવ્યા, બરાબર. કુણું હયું એટલે કે, હા ભલે, કોણું આવ્યું એટલે કોમળ હૃદય શું થાય? કોમળ, હા હા હા, થઈ ગયો થઈ ગયો, કોમળ હૃદય.
તમાશો જોવા ટોળું ભેગું થયું હતું અને આ ખેલ જોવા માટે, આ તમાશો જોવા માટે ઘણા બધા માણસો ત્યાં ભેગા થઈ ગયા હતા. કે એક ઝૂંપડી હતી ને ઝૂંપડીની બહાર બધો સામાન વેર વિખેર પડ્યો હતો અને બાળકો હતા એ બધા રડતા હતા. અને આ રડતા બાળકોને જોવા માટે, આ રડતા બાળકોને જોવા માટે બધાય માણસો ત્યાં ભેગા થઈ ગયા હતા. આપણે કેમ ગામમાં કોઈ બાયજુ હોય તો ઘણા બધા માણસો જોવા ભેગા થઈ જાય ને, હે? તો આવી રીતે આ તમાશો જોવા માટે ત્યાં ઘણા બધા માણસો હતા એ ભેગા થઈ ગયા હતા. તમાશો જોવો, ખેલ જોવા માટે, ખેલ જોવા માટે ઘણા બધા બાળકો હતા ત્યાં, બાળકો માણસો ભેગા થઈ ગયા હતા. બરાબર. ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. વાલો ત્યાં, વાલો આવે છે, કોણ આવે છે? વાલો કેસરિયો આવે છે. એને જોયું કે એક ઘર, ઘરની બહાર બધી ઘરની સામાન બધો પડ્યો હતો, ગોદડા ને ગાદલા ને ઠામ ને વાસણ, અને બાળકો રડતા હતા અને કેટલાય બધા માણસો આ જોવા માટે ત્યાં ઊભા હતા. તો વાલો કેસરિયો ત્યાં આવે છે. વિડીયો એમાં થોડુંક નેટ ઓછું હોય ને એટલે વિડીયો ન દેખાતો હોય પણ અવાજ સંભળાશે. તો અહીંયા શું થાય છે કે હવે ત્યાં વાલો કેસરિયો પણ આવે છે કે જ્યાં બધા માણસો ભેગા થયા હતા. એ ઘોડામાંથી ઉતરીને સીધો જ જ્યાં માલ સામાન પડ્યો હતો, બરાબર, બાળકો રોતા હતા એ બાળકો પાસે જાય છે. ક્યાં જાય છે? એ બાળકો રોતા હતા ને એની પાસે જાય છે વાલો કેસરિયો. હા, ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતા જ કેસરિયો મામલો પામી ગયો. કેસરિયો વાલા કેસરિયાને ખબર પડી ગઈ શું થયું છે, કે આ માણસોને કાંઈક દુઃખ છે. એને ખબર પડી ગઈ આ માણસો રોવે છે તો એને નક્કી કાંઈક દુઃખ હોવું જોઈએ, એને ખબર પડી ગઈ. લેણદારની ટાપ ઉતરી હતી. ગાભા ગોદડા ઠામ ઠીકરા ઠેબેક આવતા હતા. કોઈ પૈસા લેવા આવ્યું તેની પાસે, બરાબર, પૈસા લેવા આવ્યું હતું. પૈસા હતા નહીં એટલે એનો બધી જે ઘર વખરી હતી બધી બહાર ફેંકી દીધી હતી કે તું મારા પૈસા આપી દે, નકર હું તને આ સામાન છે ઘરમાં રાખવા દઈશ નહીં. બરાબર. ઘણીવાર આપણે જોતા હોય કે ગરીબ માણસો હોય એ કોઈના મકાનમાં રહેતા હોય અને ભાડું આપી શકે એમ ન હોય, પૈસા આપી શકે એમ ન હોય, બરાબર, તો એ મકાન માલિક આવીને આપણો માલ સામાન બહાર મૂકી દે કે હવે ભાડું નહીં ભરો તો તમને અંદર રહેવા દેવામાં આવશે નહીં. તો આવી રીતે આના ઉપર પણ કાંઈક દુઃખ આવી પડ્યું હતું. યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી. તાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર કરી. બરાબર, ઓલો શેઠ હતો એ પૈસા લેવા આવ્યો હતો, આ માણસો પાસેથી પૈસા લેવા આવ્યો હતો. અને આ મરાઠા યુવાન, મરાઠા યુવાન હતો જે આપણે કહીએ કચ્છી, બરાબર, બરાબર. પણ એ મરાઠા યુવાન, મરાઠા યુવાન કેમ દેખાતો હોય? મજબૂત હોય, મજબૂત બાંધો હોય, બરાબર, અને આમ શક્તિશાળી દેખાતો હોય. મરાઠા યુવાન ઉપર, બરાબર, એના મોઢા ઉપર પણ હાવભાવ દેખાઈ ગયા હતા, ચહેરામાં પરિવર્તન આવી ગયું હતું. શેઠ, કેટલા રૂપિયાનું લેણું તમને આપવાનું છે? બરાબર, ઓલા ગરીબ માણસો પાસે કોણ આવ્યું હતું? હલો, હા, શેઠ આવ્યું હતું ના? ગરીબ માણસો પાસે શેઠ હતો ને પૈસા લેવા આવ્યો હતો. પૈસા ન આપે એટલે બધી ઘર વખરી એને બહાર નાખી દીધી હતી કે આ ઘર વખરી તમારી મને આપી દો, બરાબર, કા અમારા પૈસા લાવો. એટલે બિચારા ઓલા ગરીબ માણસો પાસે પૈસા તો હતા નહીં એટલે એના છોકરા બધા રડતા હતા કે અમારો સામાન બહાર મૂકી દીધો, અમારી ઘર વખરી બહાર મૂકી દીધી, અમને રહેવા દો, અમને રહેવા દો, અમારી પાસે કાંઈ છે નહીં, અમે તમને પૈસા કઈ રીતે આપી. ઓલા માણસો હતા એ કરગરતા હતા. ત્યાં વાલો કેસરિયો આવી જાય છે, જોવે છે કે આ તો દુઃખી માણસો છે અને આ શેઠ એની પાસે પૈસા લેવા આવ્યો અને ગરીબ માણસો પાસે તો પૈસા નથી. એટલે વાલો કેસરિયો પૂછે, શેઠ તમને કેટલા પૈસા આપવાના છે બોલો? વાલો કેસરિયો પૂછે, શેઠ તમને કેટલા રૂપિયા આપવાના છે? ભાઈ, તારો માર્ગ તારી રાહ જોવે છે, હાલતો થા. પણ ઓલો શેઠ શું કહે, ભાઈ તું હાલતો થાય કે તારું કામ નહીં, તારો માર્ગ તારી રાહ જોવે, તું તારા રસ્તે વહી જા, અમારી વાતમાં વચ્ચે પડમાં. બરાબર, ઓલો શેઠ કહે, ભાઈ તું અમારી વાતમાં વચ્ચે પડમાં, તું તારા રસ્તે ચાલતો થા.
એવું કહે છે. પણ શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. બાપા, બાપ બોલો, કેટલાનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ તરડાયો. બરાબર, એટલે ઓલો કહે છે વાલો કે ભાઈ કેટલા રૂપિયા તમને આપવાના છે, બોલો તમે. આ છોકરા રોવે છે, એ છોકરાનું રોવું મારાથી જોવાતું નથી. ઘણો જે દુઃખી માણસ, કોઈ અમુક માણસ એવા હોય કે બીજાનું દુઃખ જોઈને, બરાબર, ઘણા માણસો એવા હોય કે બીજાનું દુઃખ જોઈને એને પણ દુઃખ થાય. આ છોકરા રડતા હોય છે, બરાબર, એની ઘર વખરી બહાર પડી છે, આ બધું જોઈને વાલક કેસરી એને ઘણું દુઃખ થાય છે. બરાબર, શેઠને કહેશે કે કેટલા રૂપિયા દેવાના? આવ્યો મોટો, કેટલાનું લેણું? દાતારનો દીકરો, બરાબર, દાતારનો દીકરો આવ્યો એ કયો, બરાબર, દાતારનો દીકરો એટલે કે જેના જે દાન પુન કરતા હોય એને દાતાર કહેવાય. એક પડને બીજી પડે કેસરિયાએ કેડિયેથી વાંસળી છોડી મૂળના મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા. બરાબર, ત્યારે જ વાલા કેસરિયાએ પોતાના કમરમાંથી વાંસળી કાઢી, પાકેટ કાઢ્યું, કમરમાંથી પાકેટ કાઢ્યું ને 500 રૂપિયાને આપી દીધા કે આ લ્યો 500 રૂપિયા, હવે આ માણસોને છોડી દો. ઉપરથી ફિરસ્તો ઉતર્યો એવું જ જુવાન મરાઠાને લાગ્યું. બરાબર, જુવાન જે મરાઠો હતો એ મરાઠાને એવું લાગ્યું કે ઉપરથી તો કોઈ ભગવાન આવ્યા હોય. પ્રમાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટ્યા આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા હતા. રાઘોબા મરાઠા રાઘોબા હતા એ, જો મરાઠાનું નામ શું હતું? મરાઠા રાઘોબા. કોણ હતું? રાઘોબા. મરાઠા રાઘોબા તો આ બધી જોવે હે, ઓહો, અને નહીં ઓળખાણ, નહીં કોઈ સંબંધ, અને 500 રૂપિયા આપી દીધા. સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. બરાબર, જે રાઘોબા હતો એને એમ થાય કે ઓહો, નથી કોઈ સગું કે નથી કોઈ સગ પણ, અને તે આના માટે 500 રૂપિયા આપી દીધા. બરાબર, એને ઘણું આમ કે એનું હયું કોતરાઈ ગયું. બરાબર, એના હૃદયને આમ આંચકો લાગ્યો કે ઓહો. બરાબર, કે વાલા કેસરિયાએ આટલું એમ કે એક વીરતાનું કામ કહેવાય. બરાબર, તારું નામ શું છે? કે રાઘોબા પૂછે હે, તારું નામ શું છે? નામ ભગવાનનું, કામે ભગવાનનું, નામે ભગવાનનું ને કામે ભગવાનનું. બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાને ઘોડાની વાઘ પકડીને જુવાન મરાઠો બોલ્યો. બરાબર, કેસરિયો જે વાલો કેસરિયો ઘોડા પર બેસવા જાય છે, તાર રાઘોબા હોય છે એની લગામ પકડી લે છે કે ભાઈ તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાને સમજશે, કે તમે તમારું નામ આપો નકર તમને મારા છોકરાઓના સમજશે. હવે વાલો હતો એ લાચાર બની ગયો. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા. મારું નામ વાલો કેસરિયો. એ કે મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પગરાણું પરગણાનું. ગયો રામે રામ બોલીને વાલાએ ઘોડાને આંકી મૂક્યો કે એનું નામ હતું વાલો કેસરિયો, ગામ ગરણી અને અમરેલી પંથકમાં રહેતો હતો. એવું કહીને એ રામ રામ બોલીને ચાલતો થાય છે. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રણોલીમાં એક ઘોડા વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. બરાબર, મરાઠાના એ છોકરા બધા હતા, મરાઠાના છોકરા હતા, એ રડતા હતા. બરાબર, એને મદદ કરી અને પછી એ ચાલ્યો જાય છે. અને રણોલીમાં, રણોલી એક સ્થળ આવે છે, એ રણોલીમાં એક ઘોડાને વેચીને એને કંઈક પૈસા મળે છે એના ખીચા ખર્ચી માટે. એક ઘોડો એ વેચી નાખે છે. વાત ઉપર 150 પસાર થઈ ગયો. બરાબર, અહીંથી બાકી રહે પાના નંબર 49, એ આપણે કાલે પિરિયડમાં પૂરું કરશી. બરાબર, એ કાલે પૂરું કરશી. તો આટલું હાઈલું એટલો પાઠ વાંચી લેજો તમે. હો, હું પૂછીશ એમાં કાલ પાઠ ચાલુ થાય ને પહેલાં.